ओछा तेल में झटपट तैयार थई जतो अने सौने पसंदीदार सोलापुरी चेवड़ा जेवो ज हाजी खानाना पौवा एटले के जाड़ा पौवानो चेवड़ो घरे तैयार करिए। आ चेवड़ा ने चूर ममरानो चेवड़ो पण कहेवामां आवे छे, केम के ममरा जेवा जाड़ा पौवानो चेवड़ो होय छे। हाय फ्रेंड्स, हूँ छू दर्शना, दर्शनास फूड एंड किचन एपमां तमारुं स्वागत छे। एकदम हेल्दी अने टेस्टफुल नास्तो बनावानी रीत जोईए। જોયું ને, અવાજ સાંભળીને તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે કેટલો ક્રિસ્પી ચેવડો બન્યો છે। આ જ રીતનો ચૂરમમરાનો ચેવડો તમે ઘરે જાતે જરૂર બનાવી શકશો। બધી ટીપ્સ સાથે હું તમને આ ચેવડા બનાવવાની રીત બતાવું છું। ચેવડામાં તમે બને એટલી વધારે વસ્તુ એડ કરશો તો ચેવડાનો ટેસ્ટ ખૂબ સરસ આવશે। અહીંયા આ રીતના જાડા પૌવા સાફ કરીને તેને 2 કલાક તાપમાં તપાવી લીધા છે। જો તમારે આ સ્ટેપ ના કરવું હોય તો તેને શેકી લેવા ધીમી આંચ પર। કોઈ પણ જાડા તરિયાવાળા મોટા વાસણમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું। અહીંયા 5 થી 6 ચમચી તેલ એડ કર્યું છે અને તેમાં સિંગદાણા એડ કરીશું, એ પણ 4 ચમચી, અને 1 સૂકું લીલું મરચું, અને સારી રીતે તેને રોસ્ટ કરી લઈએ। હવે તેમાં દાળિયા એડ કરીશું, જો દાળિયા ના હોય તો તમે ચણાને પણ ટુકડા કરીને એડ કરી શકો છો। ચેવડાનો ખટમીઠો ટેસ્ટ સૌને પસંદ આવતો હોય છે અને આ ચેવડાની ખાસિયત એ છે કે જેટલી વસ્તુ ઉમેરવી હોય તેટલી ઉમેરી શકીએ છીએ અને બીજી સ્કીપ પણ કરી શકીએ છીએ। તો 3-4 લીલા મરચાં કટ કરીને એડ કરીશું અને 2-3 લીલી લીમડી, મીઠો લીમડો તે એડ કરીશું, અને 4 થી 5 ચમચી તલ એડ કરીશું, કાજુ એડ કરીશું અને થોડીક દરાખ એડ કરીશું। અહીંયા કોઈ પણ વસ્તુ તમારે સ્કીપ કરવી હોય તો કરી શકો છો। આ બધાને સારી રીતે આપણે ફ્રાય કરી લઈશું। સિંગદાણાને ફ્રાય થતાં થોડી વાર લાગે છે, જ્યારે બીજી વસ્તુ જલ્દી ફ્રાય થઈ જાય છે। હવે આપણે ટેસ્ટ પ્રમાણે સંચર એડ કરીશું। સંચરથી ચેવડાનો ટેસ્ટ સારો આવે છે અને થોડુંક કોપરાનું છીણ અથવા તો કોપરાના જે પીસ કહીએ ને, એકદમ સ્લાઇસ પાડવેલી તે એડ કરીશું। અહીંયા પતલી સ્લાઇસ લીધી છે તેથી જલ્દી તેલમાં ફ્રાય થઈ જશે। જો જાડી સ્લાઇસ હશે તો તેને તેલમાં પહેલાં ફ્રાય કરી લેવી, થોડી વધારે વાર લાગશે તેમાં ફ્રાય થતાં। જો તમને આ સૂકું કોપરું ના પસંદ હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો, પણ જો બજાર જેવો ચેવડો બનાવવો હોય તો તેને જરૂર એડ કરજો। હવે આપણે જાડા પૌવા એડ કરી દઈશું તેમાં અને સારી રીતે તેને મિક્સ કરી લઈએ। મીઠું એડ કરીશું 1 ચમચી, 1 ચમચી હળદર, અને સાથે મિક્સ કરતા રહેવાનું। જેમ મિક્સ થશે તેમ મસાલાનો કલર પણ સારો દેખાશે અને ચેવડો એકદમ ક્રિસ્પી બનતો જશે। જ્યારે પણ આપણે આ રીતે સૂકા નાસ્તા બનાવતા હોઈએ તો તે લાંબો સમય સુધી તેને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો, અને મરચું હંમેશા પાછળથી જ એડ કરવું જેથી મરચું બળી ન જાય। તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બની ગયા છે, તેને આમ હાથથી તોડવાથી ભૂક્કો સારી રીતે થઈ જાય છે। તેથી હવે આપણે તેમાં બીજા મસાલા એડ કરીશું, ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। ચૂરમમરાને વધારે ક્રિસ્પી કરવા માટે તેને 2 કલાક તાપમાં જરૂર તપાવી લેવા અથવા તો રોસ્ટ કરી લેવા। હવે 1 ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું, આનાથી ખૂબ સરસ દેખાવ આવશે, એકદમ લાલ દેખાશે, અને 2 ચમચી ખાંડ એડ કરીશું, 1 ચમચી ચાટ મસાલો એડ કરીશું, એની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો, અને જે બજારમાં ચેવડો મળે છે તેમાં લીંબુના ફૂલ એડ કરેલા હોય છે, તેનાથી સેમ બજાર જેવો જ ટેસ્ટ આવશે। પણ લીંબુના ફૂલ માત્ર 1/2 ચમચી જ લેવા અને તેને વાટીને એડ કરવા, તેનાથી ખૂબ જલ્દી ખટાશ પકડાશે। ઓછા તેલમાં અને ઝડપથી માત્ર 5 જ મિનિટમાં આપણે ચૂરમમરાનો ચેવડો તૈયાર થઈ ગયો છે। જો તમે આ રીતનો ક્યારેય ચેવડો ન બનાવ્યો હોય તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો। એકદમ ક્રિસ્પી અને મસ્ત ચટપટા સ્વાદ સાથે આ ચેવડો જરૂર ટ્રાય કરજો। આ ચેવડો રેગ્યુલર પણ તમે રૂટિનમાં ખાઈ શકો છો,
मने कॉमेंट में लखीने जरूर जणावजो के तमने आ रेसिपी केवी लागी। जसनाथ फूड एंड किचन हब चैनल ने हजू सुधी तमे सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब कर लेजो अने बेल आइकन ने दबावानुं बिल्कुल ना भूलता, जेथी तमने दरेक नवा विडियोना नोटिफिकेशन मळता रहे। आ वीडियो जो तमने पसंद आवे तो तेने शेर करजो अने लाइक करवानुं ना भूलता। थैंक यू, बाय, जय स्वामीनारायण।